जय माताजी। मित्रों, जो तमने अमारू आ कार्य पसंद हो तो अमारी चेनल ने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो। आज हूँ तमारा माटे लईने आव्यो छु राजा विक्रमादित्य सिंहासन की तेरमी पुतली की वार्ता। तेरमा दिवसे पण राजा भोज दृढ़ निर्णय साथ सिंहासन पर बेसवा माटे आगळ वध्यो तो तेरमी पुतली सुनयना पड़कार करी आगळ आवी बोली, सांभळ राजा भोज, शू ते कदी ए वातनो ख्याल राख्यो छे के जे मानवी ने जे जोईए ते एने मळे। विक्रम एवोज महान राजा हतो, एना विषे तू आ कथा सांभळ। एक वार राजा विक्रमादित्य शिकार करवा गयो। सांज ढळी गई एटले एक नदी किनारे पड़ाव नाख्यो अने आराम करवा लाग्यो। नदीना बीजा किनारे एक मर्दु वहेतु जई रह्यु हतु। एकाएक एक पिशाचे ए मर्दाने बहार खेंची लीधु अने उठावीने जवा लाग्यो। त्यां ज एक योगी आव्या अने कहेवा लाग्या, उभो रहे, आ मर्दु मारू छे। पिशाचे कह्यु, बकवास बंद कर, आनी ऊपर मारो अधिकार छे, एने हूँ खाई जईश। सौथी पहला मारी नजर एना ऊपर पड़ी छे। बन्ने जना लड़वा लाग्या, न योगी मानतो हतो के न पेलो पिशाच। बन्ने जना ए मर्दा ऊपर पोतपोतानो अधिकार बतावी रह्या हता। बन्ने आवी रीते लड़ी रह्या हता त्यां ज एक नाविक त्यां आवी चढ़ियो। बन्नेनी तकरार सांभळीने ते बोल्यो, तमे बन्ने नाहकना लड़ी रह्या छो। नदीना पेला कांठे राजा विक्रमादित्यनो तंबू छे, त्यां जईने એમની પાસે નિર્ણય કરાવો, એમનો ન્યાય જગ પ્રસિદ્ધ છે। એની વાત સાંભળી બંને સંમત થયા અને વિક્રમ પાસે આવ્યા। યોગીએ કહ્યું, રાજન, આ મર્દા સાથે હું ઘણે દૂરથી ચાલ્યો આવું છું, આના વડે હું મારી સાધના કરવા માંગુ છું, એ મારા હાથમાં આવે એ પહેલાં આ પિશાચે એને ખેંચી લીધું। યોગીની વાત સાંભળી પિશાચ બોલ્યો, રાજન, હું ભૂખ્યો હતો, મેં આને જોયો અને મારા ભોજન માટે એને ખેંચી લીધો, એમાં મેં કયો અપરાધ કર્યો, મારું આજ કામ છે। રાજાએ બંનેની વાત સાંભળી અને વિચારમાં પડી ગયો। યોગીને સાધના માટે મર્દું જરૂરી હતું, જ્યારે ભૂખ ભાંગવા માટે પિશાચને એની જરૂર હતી। નિર્ણય કોના પક્ષમાં કરવો? થોડી વાર પછી વિક્રમે કહ્યું, પિશાચ મહારાજ, તમે ભૂખ્યા છો ને, તમને કયું માંસ વધારે પસંદ છે? પિશાચ બોલ્યો, મને પાડાનું માંસ સૌથી વધુ પસંદ છે, તે ઘણું જ સ્વાદિષ્ટ હોય છે। તો ઠીક છે, હું તમને પાડાનું માંસ મંગાવી આપું છું, બસ। અને આ મળદું? પિશાચે પૂછ્યું, સાંભળ પિશાચ, જે માનવીને જેની જરૂર હોય તેને એ જ મળવું જોઈએ। તારી ભૂખ પાડાના માંસથી મટી જશે, પરંતુ યોગીને મળદું ન મળ્યું તો એની સાધના કેવી રીતે પૂર્ણ થશે? માટે જેને જેની જરૂરત હોય એને એ મળવું જોઈએ। પિશાચ માની ગયો અને યોગી પણ આ નિર્ણયથી ખુશ થઈ ગયો। નદી કિનારે એક ડાકણ રહેતી હતી, રાત્રે તે બહાર નીકળી અને રાજાને ઢસડીને જંગલમાં લઈ ગઈ। તેણે રાજાને જીવતો ભૂંજી નાખવા માટે ભયંકર આગ સળગાવી અને તે જેવી વિક્રમને આગમાં નાખવા જતી હતી ત્યાં જ એ પિશાચ સામે આવી ગયો અને બોલ્યો, હે પાપી, આ શું કરી રહી છે? એને છોડી મૂક। પિશાચનું ભયાનક સ્વરૂપ જોઈ ડાકણ ભયભીત બની રાજાને છોડીને નાસી ગઈ। રાજાએ પૂછ્યું, તે મારી મદદ કેમ કરી? જવાબમાં પિશાચે કહ્યું, રાજન, માનવીએ કદીએ સજ્જનતાનો ત્યાગ કરવો જોઈએ નહીં। સજ્જનની મદદ તો બધા જ કરે છે, જ્યારે દુષ્ટની મદદ તો સ્વયં ભગવાન પણ નથી કરતા। સાંભળ રાજા ભોજ, શું તે કદી આવો ન્યાય કર્યો છે? શું તે આવી રીતે કોઈને મદદ કરી છે? જો તે આવા કર્મો કર્યા હોય તો જ સિંહાસન ઉપર બેસવાની હિંમત કરજે। આટલું કહી તેરમી પુતળી પણ આકાશમાં અદ્રશ્ય બની ગઈ। તો હવે પછીના વિડીયોમાં આપણે 14મા દિવસે કઈ પૂતળી આવે છે અને રાજા વિક્રમાદિત્યની કઈ વાત કરે છે એ આપણે સાંભળીશું। ત્યાં સુધી જય માતાજી મિત્રો।